જય ઓટો ગેરેજ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. શું તમારું બાઇક એવરેજ નથી આપતું? તમારી એવરેજ વધારવી છે તો કઈ રીતે વધારશું? એક લીટર પેટ્રોલમાં 100 કિલોમીટર ફરે એવું કરવું છે તો તમારે એક વસ્તુ લગાવી દેવાની છે. આ વસ્તુ છે, આ કેપેસિટર છે. આરી બાઇક આ ક્યાં લાગતું હોય છે તમને ખબર હશે કે આ પંખામાં લાગે છે. તો આ કેપેસિટર આપણે બાઇકમાં લગાવીશું, એક્સપેરિમેન્ટ કરીશું બાઇકમાં લગાવીને કે આનાથી એવરેજ આપણે વધારીશું. શું આનાથી ખરેખર એવરેજ વધી જાય છે? તો આપણે ચલો આને બાઇકમાં લગાવી જોઈએ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો, કંઈક નવું શીખવાડે કંઈક સારું શીખવાડીશ. તો આપણે સૌથી પહેલાં તો આ બાઇકનું પ્લગ છે, આ પ્લગની કેપ કાઢી લેવાની છે. તમે જોઈ શકો આ પ્લગની કેપ કાઢી લઈશું આપણે, અને પછી આ બાઇકમાં એવરેજ નથી આવતી તો આપણે આ બાઇકનો પ્લગ ખોલી અને એનું એવરેજ જોઈ લેશું. આનો બાઇકનો પ્લગ છે કાળો આવતો હોય એટલે આપણને ખબર પડી જાય કે આ પેટ્રોલ વધારે ખાય છે. તો આપણે પ્લગ ખોલીને જોઈ લેશું, એવરેજ આપણે વધારી દઈશું. તો આપણે તમે જોઈ શકો છો કે આનો પ્લગ છે એકદમ કાળો છે. તો આપણે આને સાફ કરીને પછી લગાવી દઈશું, બરાબર છે? તો હવે તમારે આ બાઇકનું પ્લગનું જે આ વાયર છે એ કાઢીને એકવાર આનો બાઇકનો કરંટ જોઈ લેવાનો છે કે બાઇક કેટલું કરંટ આપે છે. તો આપણે આનો કરંટ જોઈ લેશું. તો હું તમને બતાવું છું કે કરંટ કેટલો આપે છે. તો આનો કરંટ તમે જોઈ શકો છો, કરંટ સારો આવે છે, ફૂલ કરંટ આવે છે. તો આપણે પ્લગ સાફ કરી લીધો છે. પ્લગ સાફ કરીને હવે લગાવી દઈએ છીએ પ્લગ બાઇકમાં. આ પ્લગ આપણે ફિટ કરી દઈશું તો આનાથી આપણે એવરેજ વધારી દઈશું કેપેસિટરથી. તો આ પ્લગ આપણે લગાવી દીધો છે. હવે તમારે જે આ કેપેસિટર છે એના જે બે વાયર હોય છે એનો એક વાયર છે, આ એક વાયર આ પ્લગના વાયરમાં અંદર લગાવી લેશું. આવડી રીતે તમે જોઈ શકો છો આ રીતે પ્લગના વાયરમાં લગાવી અને પછી આને ટેપ વેટી લેશું, નીકળી ના જાય એના માટે. આપણે આનો ટ્રાયલ કરીશું, 1 લિટર પેટ્રોલમાં 100 કિલોમીટર ફરે છે કે કેમ, શું ખરેખર એવરેજ વધે છે, આપણે આનો ટ્રાય પણ કરી લેશું. તમને હું એવરેજ કાઢી બતાવીશ, કમ્પ્લીટ એવરેજ કાઢી બતાવીશ. તો વિડીયો તમે છેલ્લે સુધી જરૂર જુઓ તો આપણે આને એવરેજ કઈ રીતે વધે છે. તો હવે આપણે આ બાઇકને આપણે કરંટ જોઈ લેશું, આનો કરંટ કેપેસિટર લગાવ્યા પછી શું ફેર પડે છે કરંટમાં. તો તમે જોઈ શકો છો આ કરંટ કમ્પ્લીટ આવે છે, કેપેસિટર કમ્પ્લીટ ચાલુ છે, કેપેસિટર શોર્ટ નથી, પૂરો કરંટ કાઢે છે. તો હવે આપણે આને પ્લગમાં વેટી લેશું અને પછી આનો ટ્રાયલ કરીશું પેટ્રોલ નાખીને. કેપેસિટરને તમારે લગાવો ત્યારે ધ્યાન રાખવાનું, આ કાઢો પછી આ કરંટ ફોડી દેવાનો, નહીં તો તમને ઝાટકો વાગશે. તો હવે આપણે આ કેપેસિટરનો વાયર છે આ પ્લગમાં લગાવી લઈશું. તમે જોઈ શકો છો પ્લગમાં આપણે વીંટાળી દઈશું આને સરખી રીતે. આનાથી શું ખરેખર એવરેજ કેટલી વધી જાય છે, ખરેખર એવરેજ વધશે કે નહીં, તો છેલ્લે સુધી વિડીયો જુઓ, બતાવી દઈશ તમને. તો મિત્રો આ એક્સપેરિમેન્ટ આપણે આમાં કરીએ છીએ કે શું ખરેખર એવરેજ વધે છે કે કેમ. તો આ રીતે ટેપ વેટી લેવું જેથી વાયર નીકળી ના જાય. તો હવે આ કેપેસિટર પણ આપણે અહીંયા બાંધી દઈશું ટેપ વેટીને, પડી ના જાય એના માટે. રસ્તામાં આપણે ટ્રાયલ કરવાનો છે બાઇકનો, પૂરેપૂરો ટ્રાયલ કરીને તમને 100% માહિતી આપી દઈશ હું કે શું ખરેખર એવરેજ વધે છે. તમે જોયું હશે મોબાઈલમાં, યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક ઉપર બધી જગ્યાએ વિડીયો આવે છે તો ખરેખર એવરેજ વધે છે. તો આપણે આને ફિટ કરી લીધું છે તો હવે આપણે બાઇકનો ટ્રાયલ કરીશું. આપણે આમાં કેપેસિટર ફિટ કરી દીધું છે તો હવે આપણે આનો ટ્રાયલ મારી લેશું પેટ્રોલ. Thank you.
તો મિત્રો, આ કેપેસિટરથી કોઈ એવરેજમાં ફેર પડતો નથી. અમે આનો એક્સપેરિમેન્ટ કરી જોયો છે, તો આનાથી કોઈ એવરેજ નથી વધતી. એવરેજ તમારે વધારવા માટે પ્રોપર બાઇકનું સર્વિસ કરાવવું પડશે. એર ફિલ્ટર, કાર્બોરેટર, આ બધું રેગ્યુલર તમે કામ કરાવો તો જ એવરેજ વધશે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકનને દબાવી દેજો. વિડીયો અમારા નવા બનાવેલા તમારા સુધી જલ્દી પહોંચે. તો મિત્રો, જય માતાજી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.